તો બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ઈયળોના આતંકે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. એરંડાના પાક પર ઈયળોનું ઝુંડ તૂટી પડતા ખેતરો સાફ થઈ ગયા છે. સરહદી વિસ્તારના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર થાય છે. પાક પણ તૈયાર થઈ ચૂક્યો હતો, પરંતુ કમોસમી વરસાદ બાદ ઈયળોનો ઉપદ્રવ વધ્યો, જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરહદી વિસ્તારમાં એરંડાના પાકને ઈયળોનું મોટું નુકસાન છે. ખાસ કરીને કમોસમી વરસાદ બાદ જે પ્રકારની ઈયળો ખેતરમાં દેખાઈ રહી છે, તેના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો, અમે એરંડાના ખેતરમાં છીએ કે જ્યાં એરંડાના પાક પર ઈયળો એટલા પ્રમાણમાં તૂટી પડી છે કે એરંડાના પાક પર જે પાંદડા હતા તે પણ દેખાતા નથી. જે પાક હતો તે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. એટલે કે કહી શકાય કે જે પ્રકારે ખેડૂતોની જે સમસ્યા હતી તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કમોસમી વરસાદમાં જે પ્રકારે ખેડૂતોને જે માઠી અસર થઈ છે તે બાદ હવે જ્યારે ઈયળોનો પ્રકોપ વધ્યો છે ત્યારે આપણી સાથે વાવ અને સુઈગામ પંથકના એરંડાના ખેડૂતો છે તેમની સાથે વાત કરશું કે અત્યારે તેમને કયા પ્રકારની મુશ્કેલી છે. ખાસ કરીને આપ જણાવો, આખું ખેતર ઈયળો ખાઈ ચૂક્યા છે, કયા પ્રકારની મુશ્કેલી છે? આ ઈયળો મરતી જ નથી, ત્યાંથી ખૂબ ઈયળો પડાય છે અને દવા શોર્ટ શોર્ટ કરો તમે, 5-5 હજારની દવા અમે શોર્ટ છે એવરી હોય, એટલે એને કોક દવા કરવી પડે. તો ઈયળો માટે 5,000 જેટલી દવાઓ તેમને છાંટી છે, પરંતુ તેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. ખાસ કરીને આપ જણાવો, જે ઈયળોનો પ્રકોપ વધ્યો છે આ વિસ્તારમાં, કેટલી મુશ્કેલી છે, પાકને કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ ફૂલ થઈ ગયું છે, અત્યારે 5-5 હજારની દવા છોટી છે અને તેમ છતાં ઈયળ મરતી નથી. હજી તમે જોઈ શકો છો કાળી શો મળી જશે, આખું કહે 200-200, 300-300 ઈયળ છોટી છે. એટલે હવે આ કરા આની સાથે ઈયળ ભળી પડી છે કે કુદરતી એવો કોપ છે, એટલે કરાની સાથે આ કરા વરસાદ છો અને કરા પડ્યા એની સાથે ઈયળ આવી છે, તે અમારે કોઈ રિવો જ નથી. કેમ કે અમદાવાદ ચોમાસું બગડી જતું અને આ એરંડા પણ બગડી જશે, કોઈ ઠેરથી વરસાદ જ છે અમારે. એટલે સરકારને એટલે મોકણી છે તાત્કાલિક કોઈક અમારો સર્વે કરી અને કોઈક આલે શાહે તો ખેડૂત ઊભો થઈ શકે, નકા ખેડૂતને તકલીફ છે પૂરેપૂરી. કેમ કે શિયાળુ સિઝન કેવી રીતે લેવી એમ, તો શિયાળુ સિઝન પણ લઈ શકાય તેવી ખેડૂતોની સ્થિતિ નથી. ખાસ કરીને અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરશું. જે પ્રકારે ઈયળો દેખાઈ રહી છે, ઉભો પાકના જે પાંદડા છે, જે ફળ છે તે ખવાઈ ગયા છે, કેટલી મુશ્કેલી છે ખેડૂત તરીકે શું કહેશો? મુશ્કેલી તો ખૂબ છે સાહેબ, કોઈ પાંદડો રાખ્યા સુધી બધું ખાઈ જાય છે, કશું પણ હાલમાં નથી. દવા થોડી અને કોઈ વાપરાશું નથી, 10 હજારની કોઈ દવા વાપરી રહ્યા હતા તોય મરતી નથી. હાલમાં કશું પાંદડા જોવા મળતો નથી, નુકસાન પૂરેપૂરું છે શિયાળુમાં અને ચોમાસામાં તો હતું જ, પણ મૂળા વરસાદ આવ્યો કશું એમાં નુકસાન મોટો થયું. આ ઈયળો બાબતે કોઈ અધિકારીઓએ તમારી વિઝિટ કરી છે? કોઈ હજી વિઝિટ કરવા આવ્યા નથી. તો આટલું મોટું નુકસાન હોવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારનું સર્વે થયું નથી. ખાસ કરીને આપ જણાવો, જે પ્રકારે ઈયળના કારણે પાક ખવાઈ ગયો છે, કેટલી મુશ્કેલી છે? ખૂબ મુશ્કેલી છે, આખા ઈંડા ખાઈ જાય છે, ઈયળો પડે છે અને નુકસાન છે, મોટું નુકસાન છે. સરકારને કોઈક લાભ જેવો જોઈએ. તો આ હતા વાવ અને સુઈગામના ખેડૂતો, જેમનું કહેવું છે કે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. કમોસમી વરસાદ હોય અને તે બાદ હવે જ્યારે ઈયળો એરંડાના પાકમાં આવી છે, આ એરંડાના પાકને ઊભા પાકને નુકસાન કર્યું છે અને અત્યારે પાક જેવું કંઈ ખેતરમાં રહ્યું નથી, ત્યારે જગતનો તાત લૂંટાયો છે અને તેને સરકાર સહાય કરે તે માટે સરહદી વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે. કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા.